गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आगळ आपणे चैप्टर नंबर 12 विद्युतनो अभ्यास कर्यो। हवे आ विडियोनी अंदर आपणे चैप्टर नंबर 14 ऊर्जाना स्त्रोतोनो अभ्यास करशुं, जेनो गुणभार छे 4 मार्क्स। आमांथी 3 गुणनो एकाद प्रश्न पूछाय छे अने बाकी 1 मार्क्स क्वेश्चनमां पूछाय छे। हवे प्राइमरीनी अंदर तमे केटलीक बाबतो शीखीने आव्या छो, ऊर्जाना प्रकार, पवन ऊर्जा, सौर ऊर्जा, उष्मा ऊर्जा, આવી કેટલીક ઊર્જા વિશે તમે બેઝિક જાણકારી મેળવીને આવ્યા છો। હવે આ પાઠની અંદર આપણે ઊર્જાના સ્ત્રોતો, ઊર્જા જેમાંથી મળે છે ઈ સ્ત્રોત, બરોબર, એ કેવું હોવું જોઈએ, ઊર્જાનું જે ઉત્તમ, ઉષ્માનું જે ઉત્તમ બળતણ છે ઈ કેવું હોવું જોઈએ, ત્યારબાદ બાયોગેસ પ્લાન્ટ, જળ વિદ્યુત પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ, પવન ઊર્જા જેમાંથી આપણે પવન ઊર્જામાંથી વિદ્યુત ઊર્જા મેળવીએ છીએ, પવનચક્કી, ન્યુક્લિયર પાવર પોઈન્ટ, આ બધા જ ટોપિકનો અભ્યાસ આપણે આ યુનિટની અંદર કરીશું, બરાબર। એકદમ ઇઝી યુનિટ છે, સારું છે, સરળતાથી યાદ રહી જાય એવું છે। જો તમે આ બધા જ વિડીયોને જોશો, સમજશો, તો આ યુનિટના માર્ક્સ તમે પૂરેપૂરા કવર કરી શકો છો। તો હવે આપણે સૌથી પહેલો પોઈન્ટ જોઈએ કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય। તો એકમ કદથી વધારે માત્રામાં કાર્ય કરતું હોય, મતલબ ભલે વપરાય ઓછું, કદ ઓછું હોય એનું, પણ કાર્ય વધારે કરે, સરળતાથી ઉપલબ્ધ હોય, તમને બધી જગ્યાએ આસાનીથી મળી શકે, સંગ્રહ તથા પરિવહનમાં સરળ હોય, એનો ક્યાંય સંગ્રહ કરવો હોય અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો એ સરળતાથી થઈ શકે, અને સૌથી મેઇન પોઈન્ટ કે કેવું હોવું જોઈએ, સસ્તું હોવું જોઈએ જેથી બધા એનો યુઝ કરી શકે। ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, ઉત્તમ બળતણ કોને કહેવાય। તો જે ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ દહન પામે, એટલે એ બળતણ જ્યારે એનું દહન થાય ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન કરતા ન હોવા જોઈએ, અને પ્લસમાં એ બળતણનું પૂરેપૂરું દહન થવું જોઈએ, પછી ઓછી માત્રામાં દહન થાય, ઓછું દહન થાય પણ વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે, વપરાય ઓછું પણ ઉષ્મા વધુ ઉત્પન્ન કરે, સરળતાથી પ્રાપ્ત અને સસ્તું હોય, તમને ઇઝીલી મળી શકે અને પ્લસમાં સસ્તું પણ હોય, તે પ્રદૂષણ ન કરતું હોય, જો પહેલો જ પોઈન્ટ આવ્યો ફરી પાછો, પ્રદૂષણ ન કરતો હોય તેમજ એનો કોઈ પણ અવશેષ બાકી ન રહેવો જોઈએ। ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ, તમે તમારા ભોજનને ગરમ કરવા કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો, તો તમે કોનો ઉપયોગ કરશો। હવે જો આમાં ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય તો એના આધારે એને અલગ અલગ પ્રકારમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે। જો તમે ગામડામાં રહેતા હો તો ગોબર ગેસ નો ઉપયોગ કરશો, કારણ કે એ સરળતાથી પ્રાપ્ત થાય, પ્લસમાં એ સસ્તું હોય અને વધુ ઉષ્મા ક્ષમતા ધરાવે છે। જો શહેરમાં રહેતા હોઈએ તો એલપીજી, ઓવન કે માઇક્રોવેવનો ઉપયોગ કરીશું, કેમ કે એલપીજી છે એ પ્રદૂષણ રહિત છે, જ્યારે માઇક્રોવેવ છે એ વધુ પસંદગીમાં છે, કારણ કે તેમાં ભોજન ગરમ કરતી વખતે ખોરાકની જે પોષણ ક્ષમતા છે એ જળવાઈ રહે છે। ત્યારબાદ આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે અશ્મિભૂત બળતણ કોને કહેવાય, એના ગેરફાયદા જણાવો। તો પહેલાં એની વ્યાખ્યા જોઈએ કે અશ્મિભૂત બળતણ કોને કહેવાય। તો લાખો કરોડો વર્ષો પહેલાં જે વનસ્પતિ કે પ્રાણીઓના અવશેષો છે, જે એના ભાગો છે, પાર્ટ છે શરીરના, એ જમીનમાં દટાઈ ગયા। હવે જમીનમાં દટાય એટલે જમીનની અંદર શું છે, તો કે ઉષ્મા, ગરમી, દબાણ, એના કારણે આ ભાગો જે છે એ વિઘટન પામી ગયા અને શેમાં ફેરવાઈ ગયા, કોલસો છે, પેટ્રોલિયમ છે કે કુદરતી વાયુ છે એમાં એ ફેરવાઈ ગયા, અને આ લાખો કરોડો વર્ષો બાદ શું બનશે, અશ્મિ બળતણ, બરાબર, એને કહેવામાં આવશે અશ્મિ બળતણ। હવે આ અશ્મિ બળતણના ગેરફાયદા શું છે, તો નંબર 1, એને બનતા લાખો કરોડો વર્ષો લાગે છે,
આગળ આપણે વ્યાખ્યામાં જ જોયું. અને આ અશ્મિ બળતણ જો વસ્તી ઘણી વધારે છે, એનો યુઝ પણ ઘણો વધારે છે, પણ વસ્તુ ઓછી છે, તો એના કારણે હવે એનો મર્યાદિત ભાગ જ બાકી રહ્યો છે. પાછું એ કેવું છે, બનતા લાખો કરોડો વર્ષો લાગે, એટલે કે પુનઃ અપ્રાપ્ય છે. તો આજે ખૂટી ગયું ને કાલે મળી જાય એવું શક્ય નથી. એના દહનથી વાયુનું પ્રદૂષણ થાય છે. હવે કયા કયા વાયુ ઉત્પન્ન થાય? કાર્બન છે, નાઇટ્રોજન છે, સલ્ફર છે. એનું ઓક્સિડેશન થાય તો એના ઓક્સાઇડ ઉત્પન્ન થાય. આ ઓક્સાઇડ કેવા છે? એસિડિક છે. અને એ કોનું કારણ બનશે? એસિડ વર્ષાનું કારણ બનશે. હવે ચોથો ગેરફાયદો જોઈએ કે આ બળતણ, જસ્મી બળતણ છે, એનું દહન થાય તો જે આપણે વાત કરીએ કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. હવે આ કાર્બન ડાયોક્સાઇડ જો વધતું જાય તો એના કારણે ગ્રીન હાઉસ અસર પણ સર્જાઈ શકે છે. ત્યારબાદ આપણે પાંચમો પ્રશ્ન જોઈએ કે અશ્મિભૂત બળતણના દહનથી સર્જાતા પ્રદૂષણને કેવી રીતે ઘટાડી શકાય, એવા કયા પ્રયત્નો તમે કરશો જેના કારણે અશ્મિ બળતણનું દહન થાય તો આપણે વાતાવરણમાં પ્રદૂષણને રોકી શકીએ. તો અહીંયા કેટલાક એવા નિયમો આપેલા છે કે જો એનું પાલન કરવામાં આવે તો આ અશ્મિભૂત બળતણના દહનથી જે પ્રદૂષણ ફેલાય છે એને આપણે અટકાવી શકીએ. જેમાં નંબર એક છે વિવિધ પ્રવિધિ. જો પ્રવિધિ ગુજરાતી શબ્દ છે, કદાચ કોઈના ધ્યાનમાં ના આવે તો વિવિધ ટેકનિકો દ્વારા, બરાબર, વિવિધ ટેકનિકો દ્વારા બળતણનું કાર્યક્ષમ દહન કરવામાં આવે. મતલબ ખોટો ખોટો વેડફાય એવું નહીં, એવા બળતણનું દહન કરવાનું કે જેનાથી ઉષ્મા વધારે માત્રામાં મળે આપણને, એટલે એ એનો યુઝ ઓછો થાય પણ ઉષ્મા વધારે મળે તો આપણું કામ થઈ જાય, બરાબર. ત્યારબાદ બીજું છે દહનથી ઉદ્ભવતા હાનિકારક વાયુઓ અને રાખના પ્રમાણમાં ટેકનોલોજી દ્વારા ઘટાડો કરી વાતાવરણમાં ઉમેરાતા ઓછા કરી શકાય. એટલે શું કીધું કે દહનથી જે વાયુ ઉત્પન્ન થાય કે એની બચેલી જે શેષ રાખ છે, બરાબર, કોઈ ટેકનોલોજી દ્વારા એનો ઘટાડો કરવામાં આવે કે જેથી વાતાવરણમાં એ ઓછું ઉમેરાય. ત્યારબાદ ત્રીજું છે કે સીસા રહિત પેટ્રોલનો યુઝ કરવામાં આવે. આપણે જે વાહનોમાં પેટ્રોલ વાપરીએ છીએ એ પેટ્રોલ કેવું વાપરવાનું? તો એનું શુદ્ધિકરણ કરી એમાંથી સીસું અલગ કરી લેવાનું. ત્યારબાદ ફોર્થ પોઈન્ટ છે કે ધુમાડો બહાર કાઢતા પાઇપમાં નાઇટ્રોજન ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે જેથી ધુમાડો શુદ્ધ થઈ જાય. ત્યાર પછી છે વાહન મુક્ત વિસ્તારો કે વાહન મુક્ત દિવસ નક્કી કરવામાં આવે. કાં તો એવું નક્કી કરવામાં આવે કે કોઈ વિસ્તારો છે, કોઈ શહેરના કોઈ વિસ્તારો છે, એમાં ટર્ન બાય ટર્ન એક એક વિસ્તારમાં આવું યોજવામાં આવે, વાહન મુક્ત વિસ્તારો. એક દિવસ એક વિસ્તારમાં વાહન બંધ રાખવામાં આવે, બીજા દિવસે બીજા વિસ્તારમાં વાહન બંધ રાખવામાં આવે. આવી રીતે ટર્ન બાય ટર્ન વાહન મુક્ત વિસ્તારો દ્વારા આપણે પ્રદૂષણને ઓછું કરી શકીએ. કાં તો કોઈ એવો દિવસ જ નક્કી કરી દેવામાં આવે કે જે દિવસે કોઈએ વાહન નહીં ચલાવવું તો પણ આપણે પ્રદૂષણને ફેલાતો રોકી શકીએ. ત્યારબાદ છે વાહનની નિયમિત ચકાસણી તેમજ સર્વિસ કરાવવામાં આવે. જો અત્યારે PUC, બરાબર, પોલ્યુશન મુક્ત જે વાહનોની PUC કાઢવામાં આવી છે કે એની નિયમિત ચકાસણી કરવામાં આવે, સર્વિસિંગ કરાવવામાં આવે, તો પણ એના દ્વારા શું થાય? PUC દ્વારા પણ પ્રદૂષણ મુક્ત થઈ શકે, અને બીજું કે એનું નિયમિત સર્વિસિંગ કરાવવામાં આવે તો પણ આપણે પ્રદૂષણ ઓછું કરી શકીએ. CNGનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે. જો અત્યારે CNG વાળી રિક્ષાઓ ચાલે છે પિંક કલરની, બરાબર, તો આ CNGના યુઝથી પણ જે પ્રદૂષણ છે એને આપણે ઓછું કરી શકીએ છીએ. ત્યારબાદ લોક પરિવહન સેવાનો ઉપયોગ વધારવામાં આવે. મતલબ કે લોકોએ પોતાના પર્સનલ પ્રાઇવેટ વાહન નહીં ચલાવવાના. ઓલરેડી બસ છે, રિક્ષા છે, આ બધું ચાલે જ છે શહેર હોય કે કોઈ પણ જગ્યાએ હોય, તો એનું તો પેટ્રોલ વપરાવાનું છે, ડીઝલ વપરાવાનું છે, એનાથી તો પ્રદૂષણ થવાનું જ છે. પ્લસ આપણે પ્રાઇવેટ વાહન વાપરીએ તો એનાથી વધારે પ્રદૂષણ થાય, કેમકે ઓલું તો બંધ નથી થવાનું. તો એના બદલે જો આપણે પ્રાઇવેટ વાહનોને બંધ કરી દઈએ પોતાના, તો એટલું પ્રદૂષણ ઓછું ફેલાશે. હવે આપણે જોઈએ થર્મલ પાવર પ્લાન્ટ પર ટૂંકનો
थर्मल पावर स्टेशन छे ए शुं करे तो के बळतणना दहन द्वारा उष्मा ऊर्जा उत्पन्न करशे अने एने विद्युत में रूपांतरित करशे। कई रीते ए जोईए तो दररोज थर्मल पावर प्लांट में विपुल प्रमाण में अश्मीभूत बळतणनुं दहन करवामां आवे, एनाथी पाणीने उकाळी अने बाष्प उत्पन्न करवामां आवे। हवे आ बाष्प द्वारा टर्बाइन फरशे जेथी विद्युत उत्पन्न थशे। थर्मल पावर स्टेशन छे ए कोलसा अने तेल क्षेत्रोनी नजीक बनावामां आवे छे। कारण के कोलसा अने पेट्रोलियमना वहन करता विद्युतनुं जे परिवहन छे ई वधारे असरकारक छे, अघरू पड़े छे। तो पावर प्लांट में आ अश्मीभूत बर्तन नो उपयोग थाय छे, जे अश्मीभूत बर्तन केवुं छे, पुनः अप्राप्य ऊर्जा स्त्रोत छे। ई शुं करे तो पाणीनुं उष्मीय प्रदूषण प्रेरे छे। पाणी गरम थाय पण अश्मीभूत बर्तन द्वारा थाय तो एना कारणे पाणीનું એ ઉષ્મીય પ્રદૂષણ પ્રેરે છે, તેમજ હવાઈ પ્રદૂષકો ઉત્પન્ન કરે છે। આ એનો ગેરફાયદો છે। હવે આપણે જોઈએ જળ વિદ્યુત પ્લાન્ટ। તો આ જે જળ વિદ્યુત પ્લાન્ટ છે એમાં ઊંચાઈએથી જે નીચે પડતું પાણી છે એની સ્થિતિ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે। આપણા દેશની જે ઊર્જાની માંગ જેટલી પણ છે એનો ચોથો ભાગ આ જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા ઊર્જા પૂરી પાડવામાં આવે છે। એ બંધ સાથે સંકળાયેલો છે જળ વિદ્યુત પ્લાન્ટ, જેમાં શું કરવામાં આવે, બંધ બાંધવામાં આવે, એમાં પાણીના પ્રવાહને રોકવામાં આવે ને મોટા જળાશયમાં એને એકત્રિત કરવામાં આવે, જેથી પાણીનું સ્તર ઊંચું આવે તો પાણીની જે ગતિ ઊર્જા છે એનું સ્થિતિ ઊર્જામાં ત્યાં સંગ્રહ કરો, એટલે ગતિ ઊર્જાનું રૂપાંતરણ સ્થિતિ ઊર્જામાં થશે। હવે ડેમમાં રહેલા જે પાણી છે એને પાઇપ મારફતે બંધમાં તળિયે રાખેલા ટર્બાઇન સુધી લઈ જવાનું, જેથી પાણીના પ્રવાહથી ટર્બાઇન ફરે અને એના દ્વારા શું ઉત્પન્ન થશે, વિદ્યુત ઊર્જા ઉત્પન્ન થશે। એના લાભ શું થાય તો આ ઊર્જાનો પ્રદૂષણ રહિત સ્ત્રોત છે, જે પાણી છે એનાથી પ્રદૂષણ નથી ફેલાતું એટલે એ પ્રદૂષણ રહિત સ્ત્રોત છે, પ્લસ પુનઃ પ્રાપ્ય છે। વરસાદ પડે તો વરસાદને કારણે દર વખતે જળાશયમાં પાણી ફરીથી ભરાતું જશે। એનો ગેરલાભ શું થાય તો જે આપણે બંધ બાંધશું એ બંધને કોઈ ચોક્કસ પર્વતીય પ્રદેશમાં જ નિર્માણ કરી શકાય, જે ખૂબ જ કેવું છે, ખર્ચાળ। હવે એના માટે જે જમીન લેશું બરાબર, એ બંધ નિર્માણથી જે બધી કૃષિલાયક જમીન છે કે એના ઉપર કોઈ માનવ વસવાટ હોય તો બંધ બાંધે તો એના કારણે એ ડૂબી જશે અને ડૂબે તો એ નાશ પામે। હવે જે લોકોના એમાં પાણીમાં રહેતું હોય કોઈ, એવા મોટા મોટા નિવસન તંત્રો પણ નાશ પામે અને માનવના વસવાટો નષ્ટ પામે તો માનવને ફરીથી ઘર બનાવવું પડે, એટલે કે લોકોને પુનઃ વસવાટની સમસ્યા સર્જાય છે।